મિત્રો તો આપણે આજે જોઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેન્દ્રના અને રાજ્યના પદાધિકારીઓ તો ચાલુ કરીએ પેલા રાષ્ટ્રપતિથી ચાલુ કરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તો રામનાથ કોવિંદ કેટલામાં છે ચૌદમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તેર માં વેંકૈયા નાયડુ અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમાં વિજયભાઈ રૂપાણી સોળમાં મુખ્યમંત્રી યાદ રાખજો આ બધા નંબર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બરાબર નેક્સ્ટ છે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન લોકસભાના નાયબ અધ્યક્ષ એમ થંબુ દુરાઈ બરાબર નેક્સ્ટ છે રાજ્યસભાના ઉપસભાપતિ છે હમણાં જ બન્યા હરિવંશ નારાયણ પછી છે રાજ્યસભાના વિપક્ષના નેતા નબી આઝાદ નબી આઝાદ બરાબર પછી નેક્સ્ટ છે નીતિ પંચના અધ્યક્ષ જે વડાપ્રધાન હોય નીતિ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય એટલે કે નરેન્દ્ર મોદી નીતિ પક્ષના નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ મહોર્ષિ રાજીવ મહર્ષિ પછી નીતિ પંચના સી ઈઓ અમિતાભ કાંત નીતિ પંચના મુખ્ય સલાહકાર રતન વટલ નીતિ પંચના કાયમી સભ્યો વિવેક દેબરોય વિકે સારસ્વત બરાબર પછી છે મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવત જે કેટલામાં છે બાવીસમાં તથા ભૂમિદળના મુખ્ય અધ્યક્ષ બિપિન રાવત તે તમને ખબર જ હશે નેક્સ્ટ છે હવાઈ દળના સેના અધ્યક્ષ વીરેન્દ્રસિંહ ધનોવા વિરેન્દ્ર બિરેન્દ્રસિંહ ધનોવા બિરેન્દ્રસિંહ ધનોવા નેક્સ્ટ છે દળના સેના અધ્યક્ષ કોણ છે સુનિલ લાંબા સુનિલ લાંબા નેક્સ્ટ છે નાણા સચિવ નાણા સચિવ કે ને તો હસમુ ઘટિયા બરોબર છે હસમુખ હસમુખિયા નાણા સચિવ અને આર્થિક સલાહકાર કે તો અરવિંદ સુબ્રમણ્યમ અરવિંદ સુબ્રમણ્યમ તો વડાપ્રધાનના આર્થિક સલાહકાર કે નેશનલ આર્થિક સલાહકાર તો અરવિંદ સુબ્રમણ્યમ નાણાં સચિવ કે તો હસમુખ અઢિયા બરાબર નેક્સ્ટ છે ગૃહ સચિવ ગૃહ સચિવ આવશે રાજીવ ગૌબા પછી નેક્સ્ટ છે કેગ કેગ તો તમને ખબર જ હશે રાજીવ મહર્ષિ રાજીવ મહર્ષિ નેક્સ્ટ છે એટર્ની જનરલ કે કે વેણુગોપાલ પછી છે નેક્સ્ટ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પુરજીત પટેલ પછી નેક્સ્ટ છે નાણા પંચના અધ્યક્ષ ચૌદમાં ચૌદમાં નાણા પંચના પંચના અધ્યક્ષ વાયવી રેડ્ડી અને ના છે ના એન કે સિંહ એન કે એન કે સિંહ પંદરમાં નાણા પંચના અધ્યક્ષ યાદ રાખજો અને પંદરમું નાણાંપંચ બે હજાર ને વીસથી ચાલુ થાય બે હજાર વીસથી બરાબર નેક્સ્ટ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ એ તો ખબર જ હોય પણ આ બદલાઈ ગયા છે સોનિયા ગાંધી નથી અત્યારે રાહુલ ગાંધી છે કોણ રાહુલ ગાંધી નવ્વાણુંમાં અધ્યક્ષ નેવુંમાં અધ્યક્ષ સોરી નેવુંમાં અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધીની હવે અહીંયા રાહુલ ગાંધી છે અધ્યક્ષ રાહુલ સાહેબ બરાબર પછી નેક્સ્ટ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે અજીત દેવલ અજીત દોવાલ અજીત દોવાલના અજીત દોવાલની જે શું કહેવાય હિસ્ટ્રી છે ને એના પર એક પિક્ચર પણ બનવાની છે મૂવી જેમાં અજીત દોવાલનો અજીત દોવાલ રોલ છે ને પરેશ રાવળ ગુજરાતી છે આપણા હાસ્ય કલાકાર પરેશ રાવળ અજીત દોવાલ સાહેબનો રોલ કરશે એમની પિક્ચર એક આવવાની છે યાદ રાખજો નેક્સ્ટ છે સીબીઆઈના ના અધ્યક્ષ આલોક કુમાર વર્મા ઈસરોના અધ્યક્ષ તો આપણને ખબર જ હશે Kesih won ane sebi najjok oh, se Ajay, caggi berabar next se uh, kabinet <hesitation> hmm. ini dibagi riina calo Masa calon kali ya Saya bina JAGS Saya jagi Saya bina JAGS Saya અજય ત્યાગી બરાબર પછી મુખ્ય માહિતી કમિશનર છે આર કે માથુર એ તો તમને ખબર જ હશે આર કે માથુર પછી છે ચીફ વિજિલન્સ કમિશનર સીવીસી પણ અહીંયા ભૂલ છે સીવીસી આપણે કેવી ચૌધરી છે જે નહીં ઈચ્છે કેવી ચૌધરી આ નહીં આવે અહીંયા આવશે કેવી ચૌધરી કે વી ચૌધરી બરાબર નેક્સ્ટ છે યુપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેના જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસા બરાબર પછી રોના અધ્યક્ષ છે અનિલ ધમ્માસ ધસ્માના હશ અનિલ ધસમાના રોના અધ્યક્ષ બીસીસીઆઈના અધ્યક્ષ છે વિનોદ રાય બરાબર નેક્સ્ટ છે રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ એટલે આ એક બદલાઈ ગયા છે અહીંયા એક ભૂલ છે લલિતા નથી અહીંયા છે રેખા શર્મા રેખા શર્મા મહિલા મહિલા પંચના અધ્યક્ષ એટલે મહિલા આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ એ અધ્યક્ષ છે રેખા શર્મા અને આ વૈજ્ઞાનિક સંસ્થા છે એટલે કે ગેરબંધારણીય યાદ રાખજો આવું બધું એક્ઝામમાં અત્યારે પૂછાય છે નેક્સ્ટ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ ડિરેક્ટર જનરલ સુધીર પ્રતાપ સિંહ બરાબર નેક્સ્ટ છે ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ તો આ સંજય મિત્રા સંજય મિત્રા જો રેડી બરાબર છે સંજય મિત્રા છે અત્યારે જે પહેલા ગૃહ સચિવ હતા ગૃહ સચિવ રક્ષા રક્ષા સચિવ હતા સોરી રક્ષા સચિવ જે અત્યારે ડીઆરડીઓનું ડીઆરડીઓના અધ્યક્ષ છે સંજય સંજય મિત્રા બરાબર છે નેક્સ્ટ છે ટ્રાયના અધ્યક્ષ ટ્રાયના અધ્યક્ષ છે સેવક વર્મા સેબીના છે રજનીશ એલા ટ્રાયના અધ્યક્ષ રામ સેવક શર્મા અને ઈરડાના છે સુભાષચંદ્ર કુટિયા ને ઈરડાનું છે ને હેડક્વાર્ટર છે હૈદરાબાદ હૈદરાબાદ બધાઇના દિલ્હી ન હોય એટલે ઠોકમ ઠોક ન બોલાવતા બરોબર આનું હેડક્વાર્ટર છે હૈદરાબાદ એનડીડીબીના ના અધ્યક્ષ છે દિલીપ રથ દિલીપ રથ આનું હેડક્વાર્ટર ખબર છે આણંદ એનડીડીબીનું હેડક્વાર્ટર છે આણંદ ગુજરાતમાં બરાબર નેક્સ્ટ છે વચ્ચે આપડે રહી ગયું છે એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમાર પછી આઈબીના અધ્યક્ષ એટલે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ રાજીવ જૈન રાજીવ જૈન નેક્સ્ટ છે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીના મહિલાના મહિલા કોચના મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે રમેશ પવાર રમેશ બલબીરસિંહ ચૌહાણ બરાબર પછી નેક્સ્ટ છે બી પિસ્તાલીસ મંત્રાલય કોની કોની પાસે છે ત્યાં આપણે જોઈ લઈએ કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીઓ કયા મંત્રાલયમાં કોણ કોણ છે રાજનાથ સિંહ ગૃહ મંત્રાલય પછી સુષ્મા સ્વરાજ વિદેશી બાબત પ્રવાસી ભારતીય મુદ્દાઓ પછી છે અરુણ જેટલી અરુણ જેટલી સાહેબ નું તો ખબર દઈ છે તમને નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતો બરાબર પછી નેક્સ્ટ છે નીતિન ગડકરી માર્ગ પરિવહન હાઈવે અને શિપિંગ મંત્રાલય ને ગંગા ગંગા મંત્રાલય ગંગામાં નદી મંત્રાલય નદી નદી શુદ્ધિકરણ ગંગા મંત્રાલય એની પાસે બરાબર એક આમાં લખવું બોલાઈ ગયું યાદ રાખજો ગંગા મંત્રાલય ગંગા શુદ્ધિકરણ પછી રિવર વોટર વોટર રિવર શિપિંગ મંત્રાલય એટલે વોટર રિવર શિપિંગ મંત્રાલય એની પાસે બરાબર નેક્સ્ટ છે સુરેશ પ્રભુ વાણિજ્ય મંત્રી તો ખબર જ છે તમને પછી છે ડીવી ચંદ સદાનંદ ટેક ડીવી સદાનંદ ગોવડા સદાનંદ પાસે અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્ટેટિસ્ટિક બરાબર નેક્સ્ટ છે રામવિલાસ પાસવાન ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય પછી નેક્સ્ટ છે કલરાજ મિશ્ર કલરાજ પાસે નાના લઘુ મધ્યમ ઉદ્યોગનું મંત્રાલય મેનકા ગાંધી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ તો તમને ખબર જ મેનકા ગાંધી આનંદ કુમાર છે રસાયણ રસાયણ અને ખાદ્ય સંસદીય બાબતોનું મંત્રાલય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોનું મંત્રાલય અનંત કુમાર રવિશંકર કાયદો કાયદો અને ન્યાય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી બરાબર જગત પ્રકાશ નડ્ડા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જગત પ્રકાશ નડ્ડા ગજપતિ રાજુ એની પાસે છે નાગરિક ઉડ્ડયન એટલે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તો એક મિનિટ ઉડ્ડયન મંત્રાલય સુરેશ પ્રભુ પાસે છે અત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ ભાઈ છે ને નીકળી ગયા છે મંત્રીએ રાજીનામું આપી દીધેલું છે અશોક ગજુપતિ રાજુ એનું મંત્રાલય આ નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એ સુરેશ પ્રભુ પાસે યાદ રાખજો મિત્રો આમાં લખેલું છે બેઠું નથી લખવાનું એટલે વિડીયો જોજો આખો નેક્સ્ટ છે અનંત ગીતે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોનું મંત્રાલય અનંત ગીતે બરાબર નેક્સ્ટ છે હરમિત પી હરમિત હરમિત કૌર બાદલ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય છે ફૂડ પાર્કની રચના થાય છે ને જ્યાં અહીંયા ઈવડે એ હરમિતપ્રીત કૌર લેડીઝ છે હો ભાઈ પછી છે નરેન્દ્રસિંહ તોમર ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ એમની પાસે છે પછી છે ચૌધરી બીરેન્દ્રસિંહ જેમની પાસે સ્ટીલ મંત્રાલય છે સ્ટીલ મંત્રાલય પછી છે જુએલ એની એનીમાં છે એની પાસે છે આદિવાસી બાબતોનું મંત્રાલય આદિવાસી બાબતો મંત્રાલય બરાબર નેક્સ્ટ છે ગેહલોત પાવરચંદ એની પાસે છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય બરાબર હવે નેક્સ્ટ છે આપણે રાજ્ય કક્ષાના મંત્રી જોઈ લઈએ રાજ્ય કક્ષાના મંત્રીઓ કોની પાસે ખાતું છે પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા પ્રદીપસિંહ જાડેજા જેમની પાસે છે ગૃહ ગૃહ ઉર્જા વૈજ્ઞાનિક બાબતો તથા કાયદો કાયદો અને ન્યાયતંત્ર અને પોલીસ હાઉસિંગ બરાબર પરબતભાઈ પટેલ પાસે સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રાલય સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રાલય હવે બાવળિયા સાહેબ લઈ જાય બાવળિયા સાહેબ આવ્યા બાવળિયા સાહેબ સિંચાઈ પાણી પુરવઠા મંદ્રાલય બાવળિયા પુરુષોત્તમ સોલંકી પરસોત્તમ સોલંકી અને મત્સ્ય ઉદ્યોગ પછી જય જયેન્દ્ર જયેન્દ્રસિંહ ચંદ્રસિંહજી પરમાર જયેન્દ્રસિંહ પરમાર કૃષિ પંચાયત અને પર્યાવરણ બચ્ચુભાઈ મંગળભાઈ ખાબડ એટલે બચ્ચુભાઈ ખાબડ પાસે છે ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌર સંવર્ધન આ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે કેબિનેટ નહીં રાજ્યમાં ઈશ્વર પટેલ પાસે છે સહકાર રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને વાહન વ્યવહાર બરોબર વિભાવરીબેન દવે પાસે છે મહિલા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય શિક્ષણ અને યાત્રાધામ દવે ભાવનગર થી ધારાસભ્ય પછી છે સામાજિક ન્યાય અને સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગોના કલ્યાણ મંત્રાલય બરોબર પછી છે રમેશભાઈ પાટકરા રાજ્ય કક્ષાના રાજ્ય કક્ષાના પાછા રાજ્ય કક્ષાના મંત્રી યમિત પાછા કેબિનેટ કક્ષાના નહીં ત્યાં રમણભાઈ પાટકર વન વિભાગ એમની પાસે છે અને આદિજાતિ વિકાસ વન અને વન વિભાગના કેબિનેટ કક્ષાના રાજ્યના મંત્રી ગણપતભાઈ વસાવા છે યાદ રાખજો કિશોર કાનાણી કિશોર કાનાણી પાસે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તળના શિક્ષણનું ખાતું બરાબર અહીંયા છે ગુજરાતના પદાધિકારીઓ ગુજરાતમાં રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે ચૌદમાં એટલે સોળમાં મુખ્યમંત્રી યાદ રાખજો સોળમાં મુખ્યમંત્રી કોણ છે વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નીતિનભાઈ પટેલ પાસે નાણાં મંત્રાલય છે યાદ રાખજો નાણાં મંત્રાલય પછી છે નેક્સ્ટ મુખ્ય માહિતી કમિશનર મુખ્ય માહિતી કમિશનર વી એસ ગઢવી પછી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ પી કે ચાંદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નેક્સ્ટ છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તો રાજેન્દ્રસિંહ ત્રિવેદી રાજેન્દ્રસિંહ રાજેન્દ્ર ત્રિવેદી જે વડોદરાથી ધારાસભ્ય છે તથા નેક્સ્ટ છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પરેશ ધાનાણી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાલમાં નેક્સ્ટ છે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર

ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શિવાનંદ જા ગુજરાતના મુખ્ય સચિવ છે ડૉક્ટર જયંત સિંહ જયંત સિંહ જયંત સિંહ ગુજરાત ક્રિકેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે અમિત શાહ અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા ભાજપ ભાજપ પ્રદેશ પ્રદેશ પ્રમુખ કેન્દ્રમાં કેન્દ્રમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે અમિત શાહ જીપીએસસી અધ્યક્ષ દિનેશ દાસા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટ સેવા સંસ્થાના ફાઉન્ડર કો ફાઉન્ડર સેવા સંસ્થાના સેવા સંસ્થાના કો ફાઉન્ડર છે ઈલાબેન ભટ્ટ અને સેવા સંસ્થા આવી છે એનું હેડક્વાર્ટર છે અમદાવાદ અને આ સેવા સંસ્થાનો ગોલ છે મહિલાઓને મહિલાઓને રોજગારી અપાવી મીન્સ કે મહિલાઓને આગળ લઈ જાવી ટૂંકમાં રોજગારી અપાવીને નવા ઇનોવેશન કરાવવા અને ઉદ્યોગ સાહસ માટે ઉત્તેજિત કરવી ઉદ્યોગ સાહસ માટે અને તેમની હાથ કારીગરીને જે હેન્ડવર્કિંગ જે હેન્ડ હેન્ડવર્ક જે હેન્ડવર્કથી જે બધી પ્રોડક્ટો બને છે તેમનું તેમને એક્સપોર્ટ કરવી એમને માર્કેટમાં લઈ જવી એક્સપોર્ટ કરવી અને માર્કેટ પૂરું પાડવું તે આ સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે એવું બરાબર યાદ રાખજો સેવા સંસ્થાના ઇલાબેન ભટ્ટ ઈલાબેન ભટ્ટને મેક્સેસ એવોર્ડ પણ મળેલો છે મેક્સેસ એવોર્ડ સેવા ક્ષેત્ર માટે નેક્સ્ટ છે ગુજરાતના ગૃહ સચિવ એમ એસ ડાંગુર એમએસ ડાંગુર ગુજરાત માનવ અધિકાર પંચના વડા છે ભગવતી પ્રસાદ પછી નેક્સ્ટ છે ગુજરાત રાજ્યના નાણાં પંચના અધ્યક્ષ ભરત ગારીવાલા ભરત ગારીવાલા નેક્સ્ટ છે ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ ડીપી બુચ ડીપી બુચ બરાબર નેક્સ્ટ છે જોઈ લીધું કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્યમાં રાજ્યમાં કેબિનેટ કક્ષાના મંત્રી અલગ હોય પાછા એમાં કેબિનેટ ખાતું છે રણછોડભાઈ ફળદુ રણછોડભાઈ ફળદુ છે ને એની પાસે હવે ખાલી કૃષિ ગ્રામ ગ્રામ વિકાસ નથી કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ બે જ રહ્યું છે બરાબર ગ્રામ વિકાસ નથી એ ઓલા બાવળિયાભાઈ લઈ ગયા છે એટલે બાવળિયા સાહેબ જે નવા આવ્યા ને કેબિનેટ મંત્રી બાવળિયા જસદણથી છે એ ધારાસભ્ય બાવળિયા સાહેબ જસદણથી છે જસદણ અને એ કોળી સમાજના અધ્યક્ષ છે બાવળિયા સાહેબ જેમની પાસે નવા ખાતા છે પશુપાલન વાહન વ્યવહાર વાહન વ્યવહાર એની પાસે છે તથા ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ ગૃહ નિર્માણ તથા જે એક ખાતું એની પાસે છે પશુપાલન પશુપાલન આ પણ બાવળિયા સાહેબ છે જે નવા કેબિનેટ મંત્રી બન્યા છે એમને બધા ખાતા એની પાસે છે બરાબર નેક્સ્ટ છે ભૂપેન્દ્રસિંહ ચોડાસમા સાહેબ પાસે ઘણા ખાતા છે યાદ રાખજો શિક્ષણ પ્રાથમિક પ્રાથમિક શિક્ષણમાં માધ્યમિક ને શિક્ષણ બરાબર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ એની પાસે કાયદો ન્યાય મંત્રાલય એની પાસે સંસદીય બાબતો પણ એની પાસે મીઠા ઉદ્યોગ એની પાસે ગૌ સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય એની પાસે છે બરાબર નેક્સ્ટ છે કૌશિક પટેલ સુરત થી ધારાસભ્ય છે મહેસૂલ મહેસૂલ ખાતું એમની પાસે નેક્સ્ટ છે સૌરભ પટેલ ઉર્જા ખાતું સૌરભ પટેલ ધારાસભ્ય છે બોટાદ બોટાદ સીટથી તેઓ ચૂંટાયેલા છે નેક્સ્ટ છે જયેશભાઈ રાદડિયા એની પાસે છે અન્ન નાગરિક પુરવઠો ગ્રાહકની બાબતો તથા કુટીર ઉદ્યોગ અને છાપકામ લેખન સામગ્રી બરાબર નેક્સ્ટ છે દિલીપકુમાર ઠાકોર એમની પાસે રો શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રા વિકાસ યાત્રાધામ વિકાસ બરાબર નેક્સ્ટ છે ઈશ્વરભાઈ પરમાર ઈશ્વરભાઈ પરમાર પાસે છે સામાજિક ન્યાય અને અધિકારિકતા તો આ હતા મિત્રો રાજ્ય કક્ષાના તથા કેન્દ્ર કેન્દ્ર લેવલના મંત્રીઓ અને કેબિનેટ કેબિનેટ મંત્રીઓ અને મંત્રાલયોના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ બરાબર હજી ઘણું ઘણા રહી ગયા છે આમાં તો આપણે નેક્સ્ટ વિડિયોમાં કવર કરશું એક તમને કહેવાનું રહી ગયું છે ડીવાય એનએસએ જેમ એનએસએ હોય છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એનએસએ એન એસ એ નેશનલ સિક્યુરિટી અજીત દોવાલ છે ને તેમ ડીવાય એનએસએ છે ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર આ કોણ છે ને એ મને તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આની કરવાની છે બરાબર બીજી વધારાની કોમેન્ટ કોઈ ન કરતા ડીવાય એનએસ એ કોણ છે અત્યારે આપણા ભારતના ડીવાય વાય છે તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે બરાબર જોઈએ કોણ સાચો જવાબ આપે તો આ હતા આપણા અધિકારીઓ હજી બાકી રહી ગયા છે ઘણા તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું જય હિન્દ જય ભારત અને વિડીયોને લાઈક વધુમાં વધુ કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા મિત્રો અને બાજુમાં રહેલો બે લાઇકન દબાવી દેજો એટલે તમને આવા નવા નવ અવનવા વિડીયો મળતા રહે બરાબર થેન્ક યુ